ગઢડામાં મહારાજ બિરાજતા અને જોધો ભરવાડ હતો, જોધો ભરવાડ એટલે ગાયો ભેંસો ચારે, અને બહુ પહેલેથી સંસ્કારી જીવ હતો એટલે ત્યાં પોતાના જે વતનમાં રહેતો ત્યાં ગાયો ભેંસો ચારતો હતો. શ્રીજી મહારાજ એક વખત કાઠી દરબાર સાથે નીકળ્યા અને ત્યાંના જે નેહ હતો ત્યાંથી નીકળીને મહારાજ જતા હતા ગાયો ભેંસો. એટલે પછી મહારાજ જ્યારે ત્યાં જઈને ઊભા રહ્યા ત્યાંની ગાયો બધી છે એ મહારાજની સામે આમ દોડી આવી. પેલો ભરવાડ ઘણો એને પારવા પાછી કરે, કારણ ભરવાડની ગાય છે એ બોલે એટલે તરત બીજે જાય નહીં, પાછી જ વળી જાય. પણ એ તો ઘણા હકારણ પડકારણ બધું કરવા માંડી પડ્યો, તો ગાયો રોકાઈ જ નહીં. શ્રીજી મહારાજની સામે આમ ઉચાણ કાન કરીને પૂછણા ઊંચા કરીને મહારાજના દર્શન કરવા લાગે. જોધાને થયું કે આ કંઈ ચમત્કારી વાત છે, મારી ગાયો મને મૂકીને જાય નહીં અને આજે મને મૂકીને સામે જુએ છે એટલે આ કોઈક ચમત્કાર વસ્તુ છે. પછી એને જાણ્યું કે આ કૃષ્ણ કનૈયો લાગે છે. એટલે જઈને મહારાજને પગે લાગ્યો, મહારાજ હવે મારે તમારી સાથે આવવું છે. પણ મારે કહેવા તારા ગાયો ભેંસો તારા ઢોર તારા બૈરા છોકરા એ હવે જે કરવું એ કરશે, કે મારે તો તમારી સાથે આવવું છે. મારે કે ઘરે જઈને રજા લ્યાય, ત્યારે ભરવાડ એનો બહુ મજબૂત હોય. પાછી હા ભરવાડ તો બિચાર કંઈ સમજે નહીં, ભરવાડને પૈસા ગણતો આવડે નહીં, હિસાબ કરતો આવડે નહીં, કશું આવડે નહીં. અમે ખાતર લેવા જઈએ ને તો એ ભરવાડને કશી ખબર ના પડે, એના દૂધ વેચવા પણ રબારેને ભરવાડ્યો જ જાય, પૈસા પૈસા હિસાબ કરતા અને કંઈ પેલું બજારમાંથી વેચાતું લાવવું કરવું છે એ બધું એ સમજે. ભરવાડમાં કંઈ સમજે જ નહીં કે લાવવાની વસ્તુ હોય કંઈ ના કંઈ પૈસા આપીને આવે, અને ભરવાડીને બરાબર ચકાસીને લાવે, વેપારીને છેતરીને આવે, અને પાણીમાં દૂધ નાખે દૂધમાં પાણી નાખે, એ બધું કરીને બધું વ્યવસ્થિત કરીને આવે એટલે એને બધું આવડે પૂરેપૂરું. ભરવાડ હા ભરવાડ એના નામ જ ભરવાડ એટલે બિચારા સમજી ના શકે. એટલે આ ભરવાડ બિચારો એવો પણ બહુ મુમુક્ષુ હતો અને સંસ્કારી કંઈક જીવ આવી છે એટલે મહારાજને વિશે લગ્ન. પછી બૈરાને કહે જો હવે આ પેલો કનૈયો આવ્યો છે એની સાથે હું તો જઉં છું, આ ધાબડો અને આ લાકડી તારે જેમ કરવું હોય તો કરજે, અને તને જો બીજો સારો મળે તો ત્યાં જજે, પણ હવે મારે તો હું ભગવાનની પાસે જઉં છું, હવે પાછો આવવાનો નથી. એમ કરીને નીકળી ગયો, મહારાજની સાથે સાથે ગયો. ગઢડા આવ્યો, મારે કે ગઢડામાં દાદા ખાચરનો ઢોર છે ગાયો ભેંસો એ તારે હાચવો અને રહેવાનું. બહુ પ્રેમથી એને કારણે ભરવાડને ભેંસો ગાયો ઉપર પ્રેમ બહુ હોય, ઢોરને ખેડૂતને પણ પોતાના બળદ હોય, દરબારોને ઘોડા ઉપર પ્રેમ હોય, દરબારોને ઘોડા ઉપર જરા વધારે પ્રેમ હોય, ખરે અસવાર ઉપર ચડ્યા ખરા ને એટલે. એટલે અમુક રીતે દરેકને પોતાની રીતે પશુઓ ઉપર એને પ્રેમ બહુ લોકોનો હોય. એટલે પછી મહારાજે કહ્યું એટલે સાચવવા માંડી પડ્યો, ઢોર બધા સાચવે સારી રીતે સાચવે ગાયો ભેંસ બધું. મહારાજ ફરતા ફરતા ગઢડે ક્યારેક ક્યારેક જોવા જાય કે આ જોધો શું કરે છે, તો ધોતો હોય તેકડે જાય મહારાજ. એટલે આંચર એક લેતો અને આમ ધાર મારે સીધી મહારાજના મોઢાની અંદર આવી જાય, આંચર લઈ અને આમ ધાર કરે ને આંચરને આમ ધોવે ને એટલે ધો સીધી ધાર મારે મહારાજના મોઢામાં આવી જાય કે દૂધ પાય મહારાજને, એ રીતે દૂધ પાતો એમ. એટલે એટલો બધો પ્રેમ મહારાજને વિશે, મહારાજને રાજી કરે ને પ્રેમ થઈ જાય. અને દરરોજ ધોર તારવા હવાનો નીકળી જાય ધોયા પછી, પછી સાંજે પાછો બપોરના રોટલા ત્યાં જાય ખાય પીને પછી સાંજનો આવી જાય. એ રીતે એક વખત દાદા ખાજાના પિતાનું શ્રાદ્ધ હતું, એભલ ખાજા ધામમાં કે આપણે શ્રાદ્ધ આવે છે ને, સોળ દાડાનું શ્રાદ્ધ પછી ગોળીઓ એટલે સોળ દાડાનું શું કાગડા ના આવે, કાગડા લોકો તે દાડા આવે તે દાડા નકર ત્યાં સુધી કોઈ કાગડાનો ભાવ પૂછે નહીં. કે આપણું શ્રાદ્ધ હોય ને આપણા જે શ્રાદ્ધ થાય ત્યારે શું ખીર ને પૂરી ને રોટલી જે કરી હોય લઈ છાપરા ઉપર જાય, કાગવાસ કાગવાસ કરે એટલે બધા કાગડા બિચારા આવે ને કાગ કાગ કરતા રોટલી ને દૂધ ખીર ને બધું ખાવાનું દરરોજ મળે. કારણ દરેકને ઘરે શ્રાદ્ધ તો હોય એટલે આખા ગામમાં પછી કાગડાને હાથ હોલ દેવા સુધી તો સુખ સુખના ઢગલા. અને પછી જો કાગડો કાગ કાગ કરતો જો આવે ઘર ઉપર બળાકો દે મારો અહીંયા બોલે છે આપ સકનિયા તે દાડા કાક કાક કરતો બોલાવે સામેથી, પણ હોળ દાડા પછી આવે તો બંદૂકનો બળાકો કે આ તો અપશકન્યો ઘર આપણું કંઈક અપશકન થાય ઘરમાં કંઈક નુકસાન થાય ઉડાડો છાપરા પર બોલે કાગડો એટલે કંઈક અપશકન થઈ જાય. એટલે સ્વામી કહે એમ આપણે પણ આ થોડું સુખ છે પણ પછી બળાકો પછી કોઈ કોઈને પૂછે નહીં કે તું તારે રસે નું મારે રસે એમ થઈ જાય. ત્યારે સ્વામી કહે પ્રમાણે શ્રાદ્ધ હતું એટલે દૂધ પાક બનાવો મારે કે આપણે બાપુનું શ્રાદ્ધ છે એટલે દૂધ પાક સારામાં સારો બનાવો, લખું કંદોય બહુ હોશિયાર માણસ સારામાં સારો દૂધ પાક બનાવ્યો. જોકે મારે કહે સુરતનો દૂધ પાક જેને ખાધો એને ખબર પડે, સુરતનો દૂધ પાક એટલે બહુ સારો બને, વખણાય સુરતનું જમ અને કાશીનું
જો મરવું હોય તો કાશ્ય જવું અને જમવું હોય તો સુરતમાં જવું, એટલે સુરતનું જમન વખણાય. એટલે દૂધપાક સ્વામી કે દૂધ સુરતનો બન્યો હોય એક વાટકાને બદલે બે વાટકાને બેને બદલે ચાર ચડી જાય ને. હા, મારા આચાર્યને મળતા છે સુરત તરફ થાય છે ખરા, એટલે ત્યાં ઘારીને દૂધપાક ને માલપુઆ દૂધપાક તો ભેગો હોય છે. આ ત્યાંની સિસ્ટમ જ એવી કે દૂધપાક એમ દૂધપાક નહીં, તમે ક્યાં ગયો દૂધપાક? દૂધપાક ઉભો થાય, પેલો બેઠો છે નથી બેઠો, આ ઉભો થાય જો દૂધપાક. આ એ દૂધપાક જો પણ ઉભો થયો કે ના થાય એની મેં થયો એ જાણે. હે, એટલે બાપુ દૂધપાક છે એમ કે? હા બરોબર, એવું તો હોય બધું ઘણું, ઘણા દૂધપાક છે એમાં. એટલે મારે કે બાપુ કે દૂધપાક આપણે કરાવીએ, લખું કંદોઈને બોલાયા, બહુ સારો દૂધપાક બનાવે. પછી મહારાજે જોધાને કહ્યું કે આજે સવારે ગાયો દોય ભેંસો બધી દોય અને દૂધ આપણે દરબારમાં આપી દઈએ, દૂધપાક બનાવવાનો છે અને તારે પણ બપોરે અહીં રોટલા જમવાના છે, તારે રોટલા આજે ત્યાં આવશે નહીં, માટે તું અહીં ઢોરણ ત્યાં છાંયડે બેસાડી અને પછી આવજે. એટલે સારું દૂધ. પછી લખું કંદોઈ સવારે ચાર વાગે આવી ગયો, તવાડા બધા ચડાવી દીધા, બધું દૂધ જે આવે છે અને પછી નાખીને લાવવા માંડ્યો. પેલું દૂધ લઈને પછી છેલ્લું દૂધનું દેગડો ભરી, પેલું દૂધ હતું મોકલાવીને પછી એક દેગડો તો લઈને પોતે જાતે આવ્યો. અને પેલા નીચે તાપ લાકડા બાવનને હરગાયા અને ધમધમાટ ચાલે, દૂધ બધું હલાવે દૂધ પાકનું. પછી પેલા કંદોઈને ગારો દેવા માંડ્યો, હે રામખોર, આ દૂધ આવું ખરેખરું દૂધ બારી દેશે અને આ દૂધ બીજું લાવીશ ક્યાંથી? કે એને જાણે કે આ દૂધ બારવા બેઠો એટલે દૂધ બારી નાખે, એને બીજા દૂધપાક દોડો જોયેલો નહીં, કોઈ દોડો સાંભળેલો નહીં, ખાધેલો પણ નહીં, એટલે એને વિચાર જ નહીં કે આ દૂધપાક જેવું બને જ કશી વસ્તુ. એટલે બરવાડને તેની જોડે ધમાલ કરવા માંડી પડ્યો કે આ બધું દૂધ તું બારી દેશે, પછી દૂધ લાવશે ક્યાંથી? મહારાજને બધું જમાડવાના છે આમ તેમ. પછી મહારાજ ઉગડીમાંથી નીકળ્યા કે વધારે શું છે કે આ કંદોય બધું દૂધ બારી દેશે, પછી દૂધ લાવશે ક્યાંથી? ક્યાં દૂધ બીજું મળવાનું? મેં કે કંઈ નહીં કરે છે, બરોબર છે, તું ગાયો ભેંસો ચારવા જા. ગયો બપોર થયા એટલે આવ્યો અહીં દૂધપાક. પછી આપણે બધી દૂધપાકની રસોઈ થઈ ગઈ, ઠાકોરજી આગળ વાસુદેવ આગળ થાળ ધરાયો, થાળ ધરાવીને પછી થાળ બોલે ને બધા અવિનાશી આવો રે બધું આચાર્ય થાળ બોલ્યા ને, એટલે એવો થાળ બધો બોલ્યા બહુ સારી રીતે. એટલે થાળ બધું મહારાજ આપણે મહારાજ આગળ ધરાય, પછી થાળ બોલે બધા સંતો બધા હરિભક્તો બધા સાથે તે થાળ બધું, એટલે શ્રાદ્ધ હતું એટલે બધા સંતો હરિભક્તો પણ આવ્યા, મહારાજ બધા બેઠેલા હતા, એટલે બધું થાળ બોલ્યા. અને થાળ બોલ્યા પછી માનસી પૂજા પછી કરે મહારાજને જમાડવાનું, એટલે પછી બધા ત્યાં માનસી પૂજામાં બધું આમ બધું બોલે બીજું આંખ આગી બાજુ થાય નહીં, એટલે આંખ ચિંતા આમ હોય તો કંઈક આંખ ઉગડી જાય, કંઈક જોઈ જાય તો મોડું થાકી જવાનું, એટલે આંખ બધી બંધ રહે. એટલે મહારાજે રિવાજ બધો કરેલો, માનસી પૂજા પણ પાંચ વખત કરવી, પાંચ વખત કથા વાર્તા કરવી, પાંચ આરતીના દર્શન કરવા, આ બધું બહુ આપણું નિયમ પહેલેથી છે કે આરતીઓ પાંચ થાય, કથા વાર્તા પાંચ થાય, માનસી પાંચ વખત થાય. એટલે આ માનસી ધરવા થાળ થાય પછી માનસી કરવા બધા બેઠેલા, અને પેલો જોધો આવી ગયો એ વખત પેલો બપોરા ખાવા માટે. પછી આ એને જોઈને બધો બેઠેલા હતો આમ ઓડીને બધા, એટલે એને થયું કે આ બધા રોવા લાગ્યા કે હું બપોરનો ખાવાનો કહેતો હતો કે આ દૂધ બારીને હવે રોવા બેઠા, હવે કે તમારો બાપ બીજાથી દૂધ મળવાનું છે કે છાનારે બધા છાનારે છાનારે કે આવો બધું હાજે દૂધ લાવીને બધું હાજે આપીશ તમને, પણ આવે છાનારો કે. એટલે બધાને એ કહેવા માંડ્યો. પછી મહારાજ કે જોધા આ તો ભગવાનની માનસી પૂજા થાય છે, તું બે છાણવાનો આપણા થાળ થાય છે ભગવાનનો, પછી તને જમાડીએ. પછી એ તો થાળ થાય ને થોડું સ્વામી જોકે મારે થાળ કરવા બે, ભલે દોઢના બે વાગ્યા હોય તો થાળ તો ચાર જવા જ દે. મોટા સ્વામી કે આ બધા ભગવાન જમી લીધા કે અહીંયા જો ભગવાન ભૂખ્યા ત્યાં વાત કરો ને, મોટા સ્વામીને ઉતારવો થાય. જોગી બાપા એટલા ઠંડેથી કે થાળે ચાર થાળ બોલે, પણ ભાઈ આ મોડું થયું છે એક ઓછો બોલો તેમાં વાંધો શું છે,
પણ સ્વામીનો પ્રેમ એવો કે સ્વામી મહારાજને પ્રતાર કરીને જમાડો એ મોડું વહેલું થાય. અને મોહન બગડ હતા એટલે મોહન બગડ છે એટલે જન્માષ્ટમી આવે ને એટલે જન્માષ્ટમી દાડે બધો ઉપવાસ જ કરવાનો હોય, બીજું કંઈ હોય ને. રાતના 12 વાગ્યા થઈ જાય ઉત્સવ બધું, બીજું તો સવારે રાતે ઉપવાસ કરવાનો. પછી ભૂખ લાગે સ્વામી કહે છે કંઈક આપો, તો કાં તો જન્માષ્ટમી કે હવે તો કંઈ જમાય નહીં કે, પણ બીજું તો કાંઈ નહીં. કૃષ્ણ કને તો દર વર્ષે જન્મ માનો છે, પણ આ જન્મેલો જતો રહે છે. આ ભૂખે મરી જશે કે કૃષ્ણ કને તો દર વર્ષે જન્મ માનો છે, પણ આ કને જતો રહે છે. એને કે એને કંઈ જમાડો તો કંઈક જીવતો રહે. એટલે એવું છે. એટલે પેલા જોધાને પછી બરોબર રીતે આમ બેહાડે મહારાજે, પણ જોતા ભૂખ લાગેલી એનો ટાઈમ થયો. એટલે પછી મોટી બા કે લાવા તો બધું મારા તો કેટલાય થાળ બોલશે ને કેટલું બધું કરશે ને, મારે તો ઢોરણ ભૂખ ત્યાં પાછા બેઠા છે ને મારે જવું છે ને ભૂખ લાગી જ માટે લાવો. જે મોટી ભાગે સારું રોટલા એને માટે તૈયાર તો કરેલા હતા, ખાસ બરોબર કાઠિયાવાડીને દરબારી રીતે થયેલા હોય, ફર્સ્ટ ક્લાસ રીતે જાડાને બધા આપ્યા. એટલે 3-4 રોટલા ને એક તો હારી છાશ ને રોટલો ખાવાનું મરચું ગાજર નો થવાનું હોય કાઠિયાવાડ બીજું કઈ હોય નહીં લાવવું. એટલે એ હિસાબે મારે ગાજરનો મહિમા વધ્યો દરબાર. ગાજર માટે માણસને માટે બહુ સારું ગાજર, બધી ચોપડી મેં વાંચી કાલે, જબરદસ્ત. એનો તો બહુ ફાયદો છે, વિટામિન એ છે. હા કરી જ દેવાનું, પણ નિયમિત લેવાનું પડે. તમે એક દાડો લે ને બે દાડો ના લો એવું નહીં. હા નિયમિત એટલે આખર ગાજર ખાવ તો વાંધો નથી, રસ પીવો તો વાંધો નથી, બધું એમાં ફાયદો છે. ના પણ જે લોકો કોઈ કાઢી આવે તો સારું ને, ચાવવું ના પડે. હે એટલે કહેવાનું શું કે પ્રમાણે વાતચીત ચાલી. એટલે પેલા તો રોટલા ચડાયા, દૂધ બધું છાશ બરોબર પીન તે થઈ ગયો. પછી મારે જ પંગત પાડી, મારે કે હાલો સંતો આ પંગત પડી. આ પંગત બધા જ પડી અને પંગતમાં બેઠા સંતો ને પાર્ષદો ને બીજા ને ત્રીજા ને સ્વામી નારાયણ 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 ધૂન ચાલી. કારણ આપણે સ્વામિનારાયણ છે કે જયારે પંગતમાં બેસીએ રામ ધામ ધામ ટપ 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 આમ એમ તેમ ના થાય, પણ ધૂન બોલવી પડે. એટલે ધૂન બોલે એટલે પેલા ભંડારીને ખબર પડે કે આવા બધા લાઈનમાં આવી ગયા છે. બરોબર, પણ આપણે બીજા તો આમ તો આમ ધમધમાત કર્યા કરે, આમાં વગાડે થારી થપછાડે કાં વાટકો પછાડે, પણ આ તો ધૂન બોલે એટલે બધાને ખબર પડી કે આ મહારાજ. પછી બેઠા, પછી મહારાજ પીરસવા નીકળ્યા. પેલો જોતો એની વાત ખૂણામાં બેઠો, પેલો રોટલા ને બધું છાશ બધું પીતો હતો. પછી મહારાજ દૂધપાક પીરસતા ગયા, બધાના 300 કાઠી દરબારો બીજા ત્રીજાને બધા ભરી દીધા, સંતોનો પત્તર ભરી દીધા. પછી જોધાને કહે મારા કે મારે હવે ના જોઈએ કે હું તો ખાઈ લીધું મેં તો. અરે કે ના, પણ આ તો ખરેખર તું જાતો ખરો તો કે ના ના શું, પણ કે ના દૂધપાક મારે નહીં જોતો, મેં તો બધું જમી લીધું, તો મારે કે થોડુંક લેતો ખરો. પછી મહારાજે તારું દોડાઈને આપ્યો કે પીધું કે ઓ મારું આ તો ખરેખર મધું, આ તો મીઠો હાકર જેવું છે કે આ તો પીધા જેવું છે. લાવો મહારાજ કહે, એટલે આખું બોઘરું પી ગયો, આખું બોઘરું પી ગયો, રોટલા ને છાશ પી ગયો, તો મધ્ય પાણી કરે ને એવું બધું થયું. એટલે બધું આખું બોઘરું મહારાજ આટલું મોટું ભરી નાખ્યું ને બધું પી ગયો કે આવો તો મહારાજ લાવો કે આવો છાશ પીવે બીજા. એટલે કહ્યું ને કે વાલા એ રસના ચાખન હાર છાશ તે શું ભૂલા, હવે છાશ કોઈ ના પીવા, ફાઈવ સ્ટાર વાળો કોઈ ના જાય, આરામ થયો. હવે તો આપણે મંદિર મોટા મોટું શબ્દ છે. એટલે કહેવાનું આ રસ ચખાઈ ગયો, આનંદ આવી ગયો, સુખ આવી ગયું, એટલે પછી બીજા કંઈ માલ મનાય નહીં. તારે એ માટે કહે છે મહારાજ કે આપણે પણ આ ભગવાનને સંતનો આનંદ જો આવી ગયો તો બીજું સુખ આપણને આવે નહીં.